રામ રામ, જય માતાજી. અને ઉઠી બેઠી દસ ચેરા બિરાયણ કમ્પ્લીટ થયા અને એને પાછો વાસીદું બધું ચાલુ થઈ ગયું હોય, અને આપણે તો જે લાઇટ આવે પછી બીજું કામ હશે પાણી વાળું, ત્યાં લગી કાંઈ છે નહીં અત્યારમાં. હા, જો વાસીદું ચાલુ થઈ ગયું. બસ હવે એન્જિન ચડાય, કામ મોહન ના ચડે. બધે જાજુ ફેરું કરી નાખ્યા ઉકેડમ. તમે તમે કાગરિયા વેર્યા એ જ હોય. બે ભાઈ બલુંગ બનાવતા હતા વિમાન, એ કાગરિયા છે. બસ એટલું જ, જાજુ પહેરું થાય પછી નાખવા જવાય. નાન પાછો વાસે દવાઈ પતાઈ ગયું છે, ઓઇલ પાટલું બાકી છે. અને આંખમાં હે ને શિયાળો આવે ને લાઈખ માંહુડા વધારે આવે છે. આપે બે આંખમાં આવે એટલે આંખમાં ગરમી છે. બાકી ઓમ ન હોય પણ શિયાળા જેમ ઠંડી પડે ને એમ આંખમાં અકરા સીપડા જ વરે. આપે બીજી નહીં હોય છે કઈ ન હોય. અને નાના નાના ફૂલકાઓ આ બાજુ બાંધતા છે. હા, વનના રાજા વનરાજ મોટો થઈ ગયો હવે ને. હા, મારે અંજલિની પાડી, અંજલિને દીધેલી. નંદિની એ પણ મોટી થઈ ગઈ. એને જ રાંટ હોય હાકર ન થઈ લેતી, પછી હાકર લઈને હાકરે બાંધે, અને થોડાક ના આવડી રાંટું ન તોડાવે ત્યાં લગી રાંટવે. તો બીજું બાંધતું જઈશ ના, આમ તો વાંધો નથી. હવે કમર કરી રાખીએ ને એટલે આટા ન ચડાવી દઈએ, નકર તો આટા ફરી ફરીને આટા ચડાવી દઈએ એટલે હરવાય કમર કરી રાખી. અને એકને અહીંયા બાંધીએ આ રહીને, એ હવે હવે આવડિયા આવી હશે બીજા તો થોડીક વાર આવડિયા, પછી આનું દૂધ ખાવાનું. માથા રે મોટું જબર માથું. અને બાપાને થોડીક આપણે દવા તો લઈએ ત્યાં રિપોર્ટ કરાવીને, પણ થોડીક અશક્તિ છે અને લગભગ બીપી ઘટતી એવું લાગે છે. તો વ્યાજ જોઈએ આજ લગભગ પાછા લઈ જવા પડશે, કારણ કે એકાદે બીપીની જરાક બાટલો એકાદો ચડાવી દઈએ ને તો વળી જરાક થોડું ખરખું આવી જાય. આમ બીજું કાંઈ વાંધો નથી, બધું રેડી થઈ ગયું. દુખાવો બુખાવો થતો તો એ બધું મટી ગયું, પણ આમ હાલે ને એટલે ચક્કર આવે એમ કહે છે. તો એ અત્યારમાં હોઈ ગયા છે અને દવા લેવા લગભગ પાછું જવું પડશે. હા, બાપા હોતા છે કે ચક્કર આવે છે. બીજું કાંઈ ના વાંધો, દુખતું દુખતું કાંઈ નથી ને, ચક્કર આવે લગભગ બીપી ઘટતી એટલે આજ પાછું જવાનું છે. કઈ વાંધો ન હોય પણ હાલે ને એટલે ચક્કર આવે એટલે પછી હોય રહી હાલે ન હોય કેવું થાય. અને આ જો આ બે ગાડીઓ અત્યારે મેં ઉપાડી લીધી. કોની ગાડી હારી હાલે? એમ ફેકડા ન મળે હરખી ધક્કા લે. કેવી ગાડી કેવી? તારી દેખારો બહુ કરે,
વાગતી ન હોય ને ચાની મની હાલતી હોય ને તો મજા આવે. ગીત નો વાગતા હોય ને તો સારું, મજા જ આવે ને. દેખરો દેકારો જ કરે. ગીત નો શેડો કાપી નાખો ને ગીત વાગે ને અલગ શેડો કાઢ નાખાય. વગાડવું તો જ વાગે. હા, એવું કઈક કરવું જોઈએ. હા, ખોટકાઈ જતી ને હમી કરી એમ. હા, હું કરી નાખે. અમારે મોહન કારે કેરે બપોર નવ રોય ને ત્યારે રાખે. હા, એ હતું જે ગાડી તારે ચાર્જર આવી દો કે નહીં? તારે ખાલી એક આમાં જો ચાર્જર આવી આવ્યું હતું અને અંજલી ને ખાલી કેબલ જ આવ્યો. ચાર્જર કેબલ એવડો પાવર. ચાર્જિંગ અત્યારે તાત્કાલિક થાય. તારે ઝડપે એમ કેમ? જે જેનું ચાર્જર હોય એમાં ચાર્જર જ થાય, બીજામાં વાલ. એવું ખરું ને? અત્યારે મારે અંબા મીંડા બે કહ્યું. આ રીતનું જ થાય. વારગી માં આપણે બધી રિપોર્ટ બિપોર્ટ કરાવીને બધું કમ્પ્લીટ કરીને દવા લઈ તો એ છેલ્લે બધી સરખું આવી જાય એટલે અશક્તિ આવી જાય અને બેપી ઘટે એટલે હાજર થતાં થોડીક વાર લાગે. હાજર થઈ જાય પણ થોડીક વાર લાગે. વારગીમાં આ જ રીતનું થાય. જ્યારે ઓમમાં વાંધો ન આવે પણ તાવ કે એવું કંઈક આવે ને ત્યારે પછી જલ્દી હાજર ન થાય. ઘણા દિવસે આપણે પાછા ખાય નહીં, ખાઈ લેતા હોય ને તો જેઠ સરખું આવી જાય. પણ ખાવાનું ભાવતું ન શીખ હોય, ખોરાક ન લે કે એટલે પછી જે થરખું ન આવે વળી પછી ધીમે 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 વેગે ચડતા વાર લાગે. ને અહીંયા બાઈએ જો આંબા નીચે વારવાનું ચાલુ કરી દીધું. પાંદડા વારે બા સાંભળે નહીં પાછા. અમે આમ જય માતા ગાડી મૂકી દીધી અને એને ચાર્જિંગમાં મૂકી છે. કામ અમે આ બેસી ગયા હતા ને માં હે બા કઈ સુલો નો એ કામ ન કરું એટલી બપોર સુધીમાં આખો દી પાણી ધારવાનું થાય છે. પણ નહીં લેવાય છે જ ને. હમ, હવે એલા જાય અંજીન માખું વરાવતી જ નકરા વાળા ઉતરે. અંજીન તેલ નાખે, તેલ નાખે તોય વાળ ઉતરે. હાલો તો બહાર વગાડી દીધા. હજી લાઇટ આવી નહીં એટલે કપ્પામાં કાલની જેમ જ ખડ લેવા એ વાત કીધું. એકાદ ગાંહાડી કરી ત્યાં લાઇટ આવી જાય પછી પાણી વારવા વે જાય. તો લાઇટ તો બહાર વગ્યા તો હજી આવે નહીં. પણ લગભગ મને એવું લાગે આજ બુધવાર છે ને એટલે કદાચ ન આવી. તો અમે તો બે ગાંહડી કરી નાખી તો લાઇટ જે આવી નહીં. એના પર ટૂંકું ટૂંકા લેતા હતા અને એક ગાંહડી નાખી આવી ને હજુ બીજી ગાંહડી છે. લાઇટ આવી નહીં. લાઇટ આવશે તો તડકા ને પાણી વાળું દઈશ. ઘણું બધું કામ થશે. જેને પાણી વાળવાનું થશે, બાપાને દવા લેવા લઈ જવાનું થશે, પાણી
તકલીફ પડશે આજનો દિવસ, શું થાય, બાપાને લઈ જવા પડશે, કારણ કે બીજું કઈ વાંધો ન પણ અશક્તિ છે. ખોટી રહી કેટલા પાટલા કઉ ટૂંકા રીતનું ચોખ્ખું વેકેશન ખોલી જાય મોહન ને અંજી નું, પછી તો આથી ને વધારે તકલીફ પડશે, કારણ કે એ બે એટલે પેહું નું નીતો નેણ નાખવાનું પાવા ની કઈ ઉપાધિ હોય જ નહીં, અમારે ખેતર ની ઉપાધિ હોય, અને હવે નિસાઈડ વહી જાય પછી તો એ અમારે જ કરવું પડે, એટલે થોડીક તકલીફ પડશે વધારે, પણ કાંઈ વાંધો નહીં, એક દિન છે નહીં કાયમનું છે, એટલે પછી ટેવ પડી જવી જોઈએ, નકર પછી મેર ન પડે. હા, કામ આપણે ખૂટવાનું જ નથી. ઢોરા પાય દેખાય, અમારે ન દેખાય પણ એ ઢોરા પાવા મીંડા છે. દેવો દેવલો વેદા દેખાયડા ઉઠી નયો હે આવડી ગયો રામ રામ કાલી બધી પેવું પહેલી લીધી. ઠીક, તે એકલી તો. હા, તે શું પહેલી લીધી? ઓકે, કોને તે? હે અંજી, સાચું બોલ, સાચું બોલ. કેટલી પાતી? હા, સાચું બોલ. હા, એટલે કોણ સાચું બોલે? વાત કાટ કરો. હાલો, હાચું કોણ બોલે? મારે કેનું હાચું માનવું? થોડીક જ પાય ને હાચું? હા પણ થોડીક જ પાય ને. હા પણ ભલે ને, થોડીક જ પાય ને. જાજી પાય ત્યાં કેટલી પાય? નાની તણે તારે મોટી એટલો જ ફેર ને? એ પછી એમ નઈ, બે નાની ને એક મોટી, તારે તણી મોટી, એવું ખરું? હાલો, બે નો નીકળી ગયો સોલ્યુશન. રેડી? હાલો રેડી. હાલો, હવે અહીંયા ડખો બંધ. અત્યારે બપોર નો 1 વાગી થઈ ગયું છે ને, ભૂખ પણ લાગે છે. શેનું શેનું શાક છે? શેની ડેરે? મોહન હમણે મરચા કાસા નથી ખાતો, આજે આજ લઈ લીધા પાટલા ઉપર ડુંગળી રોટલા. સરસ સરસ, આજે ફેરેલી છે ને? ચાલુ જ કરવું પડશે, ખાવું નહીં જડે, લાઈટ જતા રહી. આવી જાવ.
આવી જવાનો બપોરા કરવા.